બોલો મેડમ, કયા ફટાકડા લેશો? તમે બહુ બીઓસો ને એવા લેવાસ. આ છે દેરાણી જેઠાણી ભાઈ. વિરાટ બોવાનો બોજે ને બોસો, વિરાટ જમ્બો છે ભાઈ. તો ભાઈ અમે અત્યારે આવ્યા છીએ ફટાકડા લેવા. ક્યાં એમાં ફટાકડા લેવા? આ બોલો, આ આ જેટલી જીત નથી કરતો ને એટલી જીત તો મને આ કરે છે. ફટાકડા તો લેવા જોઈએ ભાઈ. ઘરમાં રોજ હુતળિયા બોમ્બ ફોડે કઈ નહીં, એ ફોડે. દિવાળીમાં ફટાકડા ફોડવા છે. દિવાળીના અલગ હોય, એ તો રોજ ફૂટતા જ હોય. દિવાળી કહેવાય. તમને જો આવું કંઈક માથાનું દુખાવું હોય તો એડવાન્સમાં મને કહી દેજો બધાય. બાકી ઘરે ઘરે છે ને ભાઈ, કાંઈ વાંધો નહીં. ઘરે ઘરે માટીના સુલા છે. હા, એ અને અપાર જીદને કારણે અને અપાર માથાનો દુખાવો કર્યા પછી ફાઇનલી અમે અહીંયા. તમે જુઓ, આખા એક મોટો ધબરો મોલ છે. આ કયો મોલ છે ને તમને બધું એનો બતાવીશ, બરાબર છે? એટલે ફટાકડાનો આખે આખો મોલ છે. હો ભાઈ, અહીંયા હું કરવા લેવા આવ્યા યો તને હમણાં તમને કહીશ હું હમણાં એમ ને હું કરવા. એટલે આને જીત ને લીધે બીજું કંઈ બોલું નથી. ના, હું લેવું ચાલ લીધે. હાય કહી દો. થેન્ક યુ. બોલો મેડમ, કયા ફટાકડા લેશો? તમે બહુ બીવો છો ને એવા લેવા છે. હે, બહુ બીવે ને એવા જ લેવા છે, મોટા મોટા. મને એટલે ભાગો ભાઈ. હું બીજા ને એવા ફટાકડા લેવા માટે આવી છે સ્પેશિયલ, એટલે જ આવી છું. કાંઈ નહીં, એટલે એવા જ લેવાના છે. બોમ્બ થી બહુ બીવે છે, કાંઈ ફેર ન પડે. ભાગવા ભણશે, હું ફેર ન પડે એમ ને. પાકું પાકું ભાઈ. હમણાં જો આમ કેવો, આ લઈ લે, આ લઈ લે દાંતી બીવો. આ તારા બધા ફટાકડા છે? આ સુરસુરિયા ને ફરફરિયા ને બધા તમારા? એ મારા ફટાકડા ઓલી બજો પડ્યા ત્યાં. હા 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 હા. હું હાલો ભાઈ, હેન્થી સાત શરૂઆત કરશું આપણે. તો પહેલા આનથી હે આવું છે. માચીસ થી લ્યો આ પકડો. અચ્છા, માચીસ માચીસ. હા બરાબર, ચાલો પહેલા પહેલા માચીસ એક આપી જો. આ એક આપી જો. આ માચીસ લઈ લીધું. પછી તનક તારા બે ત્રણ શેર આપી જો એટલે એનું શું કહેવાય, વેન કરતી બંધ થઈ જાય. જો અહીંયા આલિયા ભટ્ટ છે, આપણે જે થાય આપણે આ ફટાકડા લેવાનું થાય. આપણે આ ફટાકડા લેવાના થાય છે. જો બોમ્બ ફોડીશ મોટા મોટા તો ફોડે તમ તારે. આ બે આ હાસી નાલિયા લઈ લીધી બસ ભાઈ. તમારી સાઈઝ આ હું છે તનક તારા. આપણે દેશી ભાષામાં કહીને તો ફૂલખણી છે. હું છે મોટી ફૂલખણી છે. હું ત્યાં રાખો આમાં નહીં અમાય. અને આપણે પહેલાથી અહીં મૂકી દઈ, બરાબર છે? આ અમે બુલેટ બોમ્બ કે હું કે તરતડિયા પણ અમે નાના હતા ને જ્યારે આવે નાના તો બુલેટ બોમ્બ તરતડિયા. એટલે આ તરતડિયા છે. આ ત્રણ બે ત્રણ આપી જો. આ છે ને આવા તરતડિયા લઈ લીધા ભાઈ. તમારા તો તમારા માટે એક જિંદગીમાં છે ને કોઈ દી મેડ ઇન ચાઇના ફટાકડા લેવા નહીં, ઓન્લી મેડ ઇન ઇન્ડિયા. આ છોટા ભીમ લઈ લઈ ભાઈ. આ છોટા ભીમ છે હું એકબીજા ઝઘડે પણ ખરેખર એવું ન હોવું જોઈએ. હું જે કઈ પણ હોય ને મન મોટા આમ વાતચીત કરીને હલ કરી નાખવાનો. હું આપણે આવતા વર્ષે નામ બદલી જવું જોઈએ, એવો સંબંધ રાખજો બધાય. કોટી ફુવારો તો કોટી ફુવારો કરવો પડશે ભાઈ. ભમચકડી આપડી ભમચકડી એક જ છે. નાના લાડુ એક મોટા દબરા લઈ લઈ. એક આ આપી જો ને એક આ આપી જો. એ બે મૂકી જો. હલો
આ થ્રી શોટ છે સાઉન્ડ વાળા અને આ ટુ શોટ આવશે શોર્ટ ફંક્શન વાળા આ બે હારા કે આવી હતી આ બે સારા ત્રણ છે લઈ લો ત્રણ લઈ ત્રણ અબે વધારે મોટા થઈ જાય એ જ નહીં ત્રણ આ તો જમ્બો છે ભાઈ આ લેવો નથી પણ તમને બતાવી દઉં જોત ખરા જમ્બો જમ્બો છે ઓ હે એનાથી મોટો પડે એવું છે આ મોટો છે ઓહો વિરાટ 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 આ લેવું વિરાટ બહુ આનો વજન બહુ છે વિરાટ જમ્બો છે ભાઈ વિરાટ આનો પ્રાઇસ છે 1200 1200 ના 3 આયસ અતનંજન મૂકી જો આપણે આ બરોબર આજે દીવાના લગન થાય ને તેદી વાત કવિના લગન માં મારા લગન માં તો તો હું જ ફોડીશ આવા ચાર લઈ આવજો મોટા મોટા મારા મારા જેદી વિવાહ થાય ને વિવાહ તેદી વાત આવું છે શોર્ટ્સ જ છે ને તો બસ તો આ બરાબર છે આપણે તમાર વિવાહ માં ઈ લઈ આવશું લગન માં લઈ આવશું વિવાહ છે સગાઈ છે વિદાય છે બધી એને આપી દો બધાય લેવું આરે આપણે સગાઈ થઈ ગઈ ને વિવાહ થઈ ગયા છે એટલે આપણે વિદાય લઈ હવે હો આની જરૂર છે છૂટા કરતા ભાઈ નાનપણ માં આ માંડ માંડ છૂટા કરતા ફટાકડા એ તો કો પહેલા એ કરતા તવે રેડી માં છૂટા આવી ગયા આ રેડી માં લેતા લઉં પછી એક 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 ફોડતા બધી એમ પછી વાત કરું વાત કર લે હા મજા આવતી હા છૂટા છે પતી ગયું હા નાનપણમાં આપણે આ છોડતા ને આમ હા એક એક એ રેડીમેડ છૂટા આવી ગયા છે એ તો ઓલરેડી લીધા એટલે કાંઈ લેવાની જરૂર નથી બાકી આવું છે તો બંદૂક ક્યાં બંદૂક તમે જોઈ નહીં તમે જ્ઞાત નથી અહીંયા અચ્છા બસ વચ્ચેનું ડિપાર્ટમેન્ટ જ બાકી રહી ગયું છે છોકરાઓ માટેની બંદૂક બોઇલ હું હમણાં લઈશ છૂટા સાઈડ આપશો કે નહીં નહીં ક્યારેય નહીં હામાં આવશે આ આની યાદ છે ને લગભગ જબરજસ્ત આ ખાલી આમ જોઈ ને ચા ઘણી બધી યાદો આમ મને તાજી થવા થઈ જાય હવે અમારો પાઠ આવ્યો અને બધા મેડ ઇન ઇન્ડિયા છે ભાઈ કારણ કે આખા સ્ટોર ની અંદર ક્યાંય મેડ ઇન ચાઇના છે જ નહીં નો ચાઇના બારે લે લો હવે તમને બીજી વાત કહી દઉં બહાર આવો હું અહીંયા અમે ફટાકડા દર વર્ષે શું કરવા લઈ છીએ હા લઈ એક સેકન્ડ આ તમે જોવો છો ને હું જે લોકો લોકો બધા અહીંયા જૂના કપડાં આપી જાય છે અહીંયા જૂના રમકડા આપી જાય પુસ્તકો આપી જાય છે અને આ આખા ગુજરાતમાં ઘણા બધા મોલ છે નારાયણ સેવા ટ્રસ્ટના અમે ઉદયભાઈનો ફોટો છે ને એ એના પ્રેસિડેન્ટ છે પ્રમુખ છે આવું બધા સ્ટોરમાંથી ભેગા કરશે લગભગ 50-60 ટ્રક ભરા હે આવા બધી વસ્તુઓના અને એ પછી આખા ગુજરાતના અંતરાળ ગામોમાં જઈ અને 2-2.5 મહિના સુધી વહેંચશે આખી ટીમ જશે ને વેચશે એટલે બહુ મોટી સેવા છે એટલે આ જેટલો પૈસો આવે છે ને 100% આમાં જાય છે હું એટલે જ કહેતી હતી કે એટલે ડિસ્કાઉન્ટ નથી કરવું એટલે જ હું તમને કહેતી હતી કે આપણે હુકામ આવ્યા છીએ અચ્છા ચલો ભાઈ ડિસ્કાઉન્ટ આપણે નથી કરવાના પણ કારણ કે આ જે પૈસો આવે છે બધો એમાં જ જાય છે સેવામાં તમારે પણ જો ફટાકડા લેવા હોય ને તો નીચે બધાના એડ્રેસ આપેલા છે 1x1 બરાબર છે આપણે કેટલા સુરતમાં છે વડોદરા ભાવનગર સુરત જોરી હા તો તમને એડ્રેસ આપી દે હાલો આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર છે જગ્યાએ મળી રહેશે બધી જગ્યાએ તમને મળી રહે અને તમારા જૂના પુસ્તકો હોય રમકડા હોય યા તમારા આવા હમણાં દિવાળી ઉપર આપણે કાયદા હોય ને કપડા રમકડા બધી લઈને આવજો અને ફટાકડાય લેજો તમે જોવો છો ને આવી રીતના આવી રીતના જઈને આવી રીતે સેવા કરે છે અને હું ખુદ એનો સાક્ષી છું કારણ કે એક દિવસ ગયો ને એટલે એમ કહેવાય ને કે કઈ રહેવાના ઠેકાણા ન હોય ખાવાના ઠેકાણા ન હોય ગમે ત્યાં બેસીને જમી લેવાનું એમાં 2-2.5 મહિના આ બધા લોકો સેવા કરે છે બહુ મોટી વાત છે તો અમારા માટે તો ઠીક છે પણ એમની માટે આ વિડીયોને લાઈક શેર કરી દેજો ખાસમાં ખાસ